વલસાડના ભાગડાવાડા ગામના દાળિયાફળિયામાં આવેલ તળાવના ધોવાણના સમાચાર દૈનિક પત્રમાં પ્રસિદ્ધ કરવા બાબતે વરિષ્ઠ પત્રકાર હર્ષદ આહિર અને તેના પરિવાર પર હિંસક હુમલો કરનાર માજી સરપંચ ધર્મેશ પટેલની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ભાગડાવાડાના માજી સરપંચ ધર્મેશ પટેલ અને તેના સાથીઓએ પત્રકાર હર્ષદ આહિરના ઘરે જઈ તેમને તથા તેમની પત્ની અને માસૂમ બાળકીને પણ માર માર્યો હતો. રાજકારણનો આછળો ઓઢી લુખાગીરી પર ઉતરી આવેલા એવા ધર્મેશ પટેલ અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવા વલસાડ જિલ્લાના પત્રકારોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે વલસાડ પોલીસ દ્વારા મુખ્ય આરોપી એવા ધર્મેશ પટેલને ઝડપી પાડ્યા બાદ તેને સ્થળ તપાસ માટે ગામમાં લઈ આવવામાં આવતા ધર્મેશ પટેલની ભાઈગીરીનો નશો ઉતરી જવા પામ્યો હતો. પત્રકાર પર હુમલો કરનાર એવા ધર્મેશ પટેલ પાંજરીપુરાના ગ્રામજનો અને પત્રકારોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઘટના હતી અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરીને તંડવા આરોપીને ગણતરી સમયમાં પકડી લીધો. કિશનભાઈ, તમારું શું કહેવું છે? હું વલસાડ ગુજરાત મિત્રમાં વિરોધિત છું અને એને એક ન્યૂઝ સાથે હતા તળાવમાં જોવાના બાબતે. ન્યૂઝ બાબતે એક દિવસે ન્યૂઝ સભા અને બીજે દિવસે મારા ઉપર ભાગડાવાડા ગામના માજી સરપંચ અને વલસાડ તાલુકા ભાજપના માજી પ્રમુખ એવા ધર્મેશ પટેલે મારા ઘરમાં ઘૂસી ધ્યાન લેવા હુમલો કર્યો હતો. એમણે મારી પત્ની અને મારા બાળકને પણ હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા કુલ 4 આરોપીઓ પૈકી 3 આરોપી પકડી પાડ્યા છે, જેમાં અત્યારે 1 આરોપી ફરાર છે. ગતરોજ આ કેસનો મુખ્ય આરોપી એવો ભગડાવાડાના માજી સરપંચ ધર્મેશ પટેલ પકડાઈ જતાં પોલીસે તેની ધરપકડ કરી છે, જેમાં આજરોજ રિમાન્ડ હશે વધારે કાર્યવાહી હાથ ધરી.